સામે આવ્યું છે, જેમાં સરકારે જાહેર કરેલા કોવિડ-19 ની શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આઈસીયુમાં અચાનક આગ લાગતા 8 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં 3 મહિલા અને 5 પુરુષનો સમાવેશ થાય છે, જેને લઈને સમગ્ર તંત્ર પણ દોડતું થઈ ગયું છે. તો પોલીસ અને મૃતકોના પરિવાર વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આ મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે ભાજપના પ્રમુખે ઘટનાને દુઃખદ ગણાવી હતી, તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં મોડી રાત્રે સે હોસ્પિટલમાં એક આઈસીયુમાં આગ લાગવાની ઘટના બની છે અને 45 જેટલા લોકોને બચાવી લેવાયા છે, એમને અન્ય જગ્યાએ સલામત ખસેડી લેવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ પણ કરી દેવામાં આવી છે. પરંતુ 8 લોકો જે જીવતા ભૂંજાયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે. આના જેવી કરુણ ઘટના કોઈ હોઈ શકે નહીં અને એટલા જ માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ 3 દિવસની અંદર રિપોર્ટ મળે એ માટે 2 આઈએએસ અધિકારીને નિયુક્ત કરીને તપાસ પણ સોંપી દીધી છે. સાથે સાથે એમણે અસરગ્રસ્તને એમના સગાવાળાને એક આર્થિક સહાય પણ જાહેરાત કરી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આ બનાવમાં દુઃખ પ્રકટ કર્યું છે અને એમને પણ આર્થિક સહાય ત્યાંથી જાહેરાત કરી છે. આ બનાવની અંદર જે લોકો જવાબદાર હોય એવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય એવી મારી પણ માગણી છે અને તંત્ર દ્વારા આવી કોઈ અન્ય હોસ્પિટલ કે આવી સાર્વજનિક જગ્યા હોય કે જેમાં આગ લાગવાથી ખૂબ મોટી જાનહાનિ થઈ શકે એવી તમામ જગ્યાઓનો સર્વે કરીને જે કંઈ ત્યાં કમી હોય પૂરી કરવી જોઈએ ને આવો કોઈ બનાવ ભવિષ્યમાં ન બને એની તકેદારી રાખવી જોઈએ. સાથે સાથે જવાબદારો સામે કડક પગલાં લેવાને કારણે સંચાલકો જેવા પણ જો આમાં પોતાની કાળજી રાખવાનો પ્રયત્ન શરૂ કરશે તો આવો બનાવ ફરીથી નહીં બને. આમાં અકસ્માત છે કે કોઈની બેદરકારી છે એ તપાસનો વિષય છે, પરંતુ બનાવ બન્યો છે અને એની તપાસ કરીને જવાબદારને શોધી કાઢીને એમને સજા સુધી પહોંચાડવા એ આપણું કર્તવ્ય છે. પરંતુ આજે આ દુઃખદ બનાવ, આવો કડું બનાવ સવારમાં જ્યારે આ મેસેજ આવ્યા ત્યારે ખૂબ હલી જવાય એ પ્રકારનો આ મેસેજ છે અને અમે એના સ્વજનોની સાથે છીએ, એના દુઃખમાં અમે ભાગીદાર છીએ. સુરતનો બનાવ પણ જે ખૂબ મોટો બનાવ બન્યો હતો તેમાં પણ ખૂબ મોટી જાનહાનિ થઈ હતી, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાર પછી પૂરતી તકેદારી લઈને આગની સામે રક્ષણ મળે એના માટેના પૂરતા નિયમો બનાવીને એ નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં પણ જે જરૂરિયાત જણાય તો ત્યાંના તંત્ર દ્વારા આ પ્રકારે તાકીદે પગલાં લેવામાં આવે, સર્વે કરવામાં આવે અને આગની સામે રક્ષણ મળે તેના માટેના સાધનો સહિત જે કોઈ નિયમો બનાવે એનું સખત પાલન થાય એના માટેનો પ્રયત્ન કરવા જોઈએ. ફાયર સેફ્ટીના સાધનોની કમી હશે તો હું આજે જે મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે પણ વાત કરીશ. એમણે ખૂબ સર્વે કરીને સુરતમાં કદાચ હાલની સ્થિતિમાં એવી શક્યતા ઓછી છે, પરંતુ છતાં જો હોઈ શકે તો એવા લોકોને તાત્કાલિક એ જે સાધનોની કમી હોય સાધનો પૂરા કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે રીતની ભીષણ આગની ઘટના બહાર આવી છે અને એમાં 8 જેટલા કોરોનાના મરીજોના મૃત્યુ થયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્માઓ છે એમને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ ગુજરાતમાં વારંવાર આવા બનાવો કેમ બને છે એ સૌના માટે ચિંતાનો વિષય છે. કોઈ પણ જાહેર જગ્યા હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, ક્લાસીસ હોય કે બીજા મોલ હોય, આ તમામ જગ્યાએ જ્યારે એને શરૂઆત કરવાની મંજૂરી આપવામાં આવે ત્યારે જ ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ પાલન કરવાની બાંયધરી લેવામાં આવે છે, એની ચકાસણી કરવાની હોય છે અને એકવાર એ કાર્યરત બને પછી પણ વખતો વખત તંત્ર દ્વારા એ સાધનોની અને વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય છે. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારને કારણે, મિલીભગતને કારણે આવી કોઈ પણ જાતની ચકાસણી કરવામાં નથી આવતી, કોઈ પણ જાતની ધ્યાન રાખવામાં નથી આવતું અને એના જ કારણે વારંવાર આવા બનાવો બની રહ્યા છે. એ સુરતની ઘટના હોય કે આજે અમદાવાદની ઘટના હોય, એમાં જે લોકો જીવ ગુમાવી રહ્યા છે હું માનું છું કે સરકારને આ જીવની કોઈ કિંમત નથી લાગતી. આજે કોરોનામાં જે સરકારની પ્રાથમિક જવાબદારી હતી કે સરકારી હોસ્પિટલમાં મફતમાં લોકોને સારવાર મળવી જોઈએ, જીવ બચાવવા જોઈએ, એના બદલે આજે લોકો જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે, લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે
અને એમાં પણ આવા ફાયર સેફટીના સાધનો અને વ્યવસ્થાના અભાવે સરકારની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે આવા દુઃખદ બનાવો બને અને લોકોના જીવ જઈ રહ્યા છે। મને જે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ ત્યાં આગળ ફાયર સેફટીના પૂરતા સાધનો નહોતા, જે સાધનો હતા એ એક્સપાયરી ડેટના હતા, ઇમરજન્સી એક્ઝિટ માટે પણ જે વ્યવસ્થા હોવી જોઈએ, જે દ્વાર હોવા જોઈએ એ પણ પૂરતા નહોતા। એનો સ્પષ્ટ મતલબ છે કે તંત્ર દ્વારા, સરકાર દ્વારા આવી વ્યવસ્થાઓને મંજૂરી આપવામાં પણ બેદરકારી દાખલવામાં આવે છે અને સાથે સાથે એની વખતોવખત જે ચકાસણી થતી હોય એ પણ નથી થતી, એના કારણે આ દુઃખદ ઘટના બની છે। ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થવી જોઈએ અને કોઈ નાના અધિકારી કે હોસ્પિટલ પર સજા કરીને વાત પૂરી કરવાને બદલે તંત્રમાં ઉપર સુધી જે બેઠેલા લોકો છે એમની જવાબદારી નક્કી કરવી જોઈએ।